દાદાના ગામની મુલાકાત લીધી સાંજે જમ્યા પછી તેઓ ઉપર ગયા તે સ્વચ્છ અને વાદળ રહિત રાત્રિ હતી તેઓ આકાશમાં આટલી મોટી સંખ્યામાં તેજસ્વી તારાઓ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા તેમણે તેમના શહેરમાં આટલું સુંદર દ્રશ્ય જોયું નહોતું પહેલીને આશ્ચર્ય થયું કે ગામડામાં આકાશ મોટા શહેરોના આકાશથી આટલું જુદું કેમ હતું તેના દાદાએ સમજાવ્યું કે શહેરમાં તેજસ્વી પ્રકાશ ધુમાડા અને ધૂળને લીધે મોટા શહેરોનું આકાશ ભાગ્યે જ સ્વચ્છ હોય છે જ્યાં તેજસ્વી પ્રકાશ ન હોય તથા વાતાવરણ સ્વચ્છ હોય ત્યાં રાત્રિ આકાશને નિહાળવું એ એક લહાવો છે ઘેરી અંધારી તથા સ્વચ્છ રાતે આકાશ તરફ જુઓ તમે સમગ્ર આકાશમાં પથરાયેલા કેટલાક તેજસ્વી તો કેટલાંક ધ્યાનપૂર્વક અવલોકન કરો શું તે બધા જ ઝબુકે છે શું તમને તારા જેવી કોઈ વસ્તુ જે ઝબુકતી નથી તે દેખાય જે વસ્તુઓ ઝબુકતી એટલે કે ચમકતી નથી તે ગ્રહો છે રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ એ ચંદ્ર છે આકાશમાં રહેલા તારા ગ્રહો ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો એટલે કે સેલેશિયલ ઓબ્જેક્ટ કહે છે ચાલો શોધી કાઢીએ ચંદ્ર ધ મૂન પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ એક ઘણી બધી રાત્રિઓ સુધી ચંદ્રનું સતત અવલોકન કરો ખાસ કરીને એક પૂનમથી બીજી પૂનમ સુધી તમારી નોંધપોથીમાં રોજ તેનું ચિત્ર બનાવો તથા પૂનમથી રોજ દિવસ પર નોંધો દરરોજ આકાશના કયા ભાગમાં પૂર્વ કે પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે તે પણ નોંધો શું ચંદ્રના આકારમાં રોજ ફેરફાર દેખાય છે શું એવા દિવસ પણ છે જ્યારે ચંદ્રનો આકાર સંપૂર્ણ ગોળ દેખાય શું એવા દિવસ પણ છે જ્યારે આકાશ એકદમ સ્વચ્છ હોવા છતાં ચંદ્ર જરા પણ ન દેખાય જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ ફૂલ મૂન ડે કહે છે ત્યારબાદ ચંદ્રના તેજસ્વી ભાગનું કદ પાતણું અને વધુ પાતણું થતું જણાય છે પંદરમા દિવસે ચંદ્ર દેખાતો નથી આ દિવસને અમાસ ન્યૂ મૂન ડે કહે છે પછીના દિવસે ચંદ્રનો એક નાનકડો ભાગ આકાશમાં દેખાય છે જેને અર્ધવલયાકાર ચંદ્ર કહે છે પછી ફરીથી પ્રતિદિન ચંદ્ર મોટો થતો જાય છે પંદરમા દિવસે ફરીથી આપણને પૂર્ણ ચંદ્ર દેખાય છે ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ એટલે કે ફેઝ ઓફ ધ મૂન કહે છે એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો ઓગણત્રીસ દિવસથી થોડોક વધારે હોય છે ઘણા કેલેન્ડરમાં તેને એક મહિનો કહેવામાં આવે છે શા માટે ચંદ્ર તેનો આકાર રોજ બદલે છે ચાલો સમજવાની કોશિશ કરીએ કે ચંદ્રની કળાઓ શા માટે થાય છે પ્રકરણ સોળમાં તમે શીખ્યા કે ચંદ્ર પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી જ્યારે સૂર્ય અને તારાઓ કરે છે આપણે ચંદ્રને જોઈએ છીએ કારણ કે સૂર્ય પ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે આપણે એટલા માટે જ ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ બે એક મોટો દડો અથવા ઘડો લો તેને અડધો સફેદ તથા અડધો કાળો રંગી લો તમારા બે મિત્રોની સાથે રમતના મેદાન પર જાઓ જમીન પર બે મીટર જેટલી ત્રિજ્યાનું વર્તુળ દોરો જુદા જુદા બિંદુ પર દડો પકડી રાખવાનું કહો દડાનો સફેદ ભાગ હંમેશા સૂર્ય તરફ રહે તે રીતે રાખવાનું કહો જો તમે આ પ્રવૃત્તિ સવારમાં કરવાના હો તો દડાનો સફેદ ભાગ પૂર્વ તરફ રાખવાનો રહેશે જો આ પ્રવૃત્તિ બપોર પછી કરવાનો હો તો દડાનો સફેદ ભાગ પશ્ચિમ તરફ રાખવાનો રહેશે દરેક તબક્કે સફેદ અને કાળા ભાગને જુદી પાડતી રેખાને ઊભી રાખો વર્તુળના કેન્દ્ર પર ઊભા રહી વર્તુળના પહેલેથી નિશાન કરેલા આઠ સ્થળે તમારો મિત્ર ઊભો રહે ત્યારે દેખાતા સફેદ ભાગનું અવલોકન કરો તમને જેટલો સફેદ ભાગ દેખાય છે તેનું ચિત્ર દોરો આકૃતિ સત્તર પોઈન્ટ પાંચ માં દર્શાવેલી ચંદ્રની સાથે તમારા ચિત્રોને સરખાવો યાદ રાખો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે પૃથ્વી ચંદ્ર સહિત સૂર્યની આજુબાજુ ફરે છે શું તમે હવે સૂર્ય ચંદ્ર તથા પૃથ્વીના પૂનમ તથા અમાસના દિવસે એકબીજાના સંદર્ભે સ્થાનની કલ્પના કરી શકો છો આ સ્થાનના રેખાચિત્ર તમારી નોંધપોથી દોરો આકાશના કયા ભાગમાં તમે પૂનમને જોશો અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જાય છે પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે મેં એવું સાંભળ્યું છે કે આપણે પૃથ્વી પરથી ચંદ્રનો પાછળનો ભાગ ક્યારેય જોઈ શકતા નથી શું આ સાચું છે પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ ત્રણ

પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે ચંદ્રની સપાટી ધ સરફેસ તથા અવકાશ માટે ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જાણ્યું કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે ત્યાં જુદા જુદા કદના ખાડાઓ છે ત્યાં ઘણા બધા ઉભા અને ઊંચા પર્વતો પણ છે તેમાંના કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા છે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી ત્યાં પાણી નથી શું ત્યાં જીવન શક્ય છે શું આપણે ચંદ્ર પર કોઈ સાંભળી શકીએ પ્રકરણ તેર માં આપણે શીખ્યા કે માધ્યમની ગેરહાજરીમાં અવાજ પસાર થઈ શકતો નથી તો આપણે ચંદ્ર પર કોઈ અવાજ કઈ રીતે સાંભળી શકીએ શું તમે જાણતા હતા એકવીસ જુલાઈ 1969 ના દિવસે ભારતીય સમય મુજબ અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર સૌપ્રથમવાર ઉતર્યા હતા તેમની સાથે એડવિન આલ્રિન હતા પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ ચાર મોટા ખંડની વચ્ચે ઊભા રહો અને ગોળ ગોળ ભ્રમણ કરવાની શરૂઆત કરો રૂમમાં રહેલી વસ્તુઓ કઈ દિશામાં ખસતી દેખાય છે તમે તેને તમારા ભ્રમણની વિરુદ્ધ દિશામાં ખસતી જોઈ પહેલીને યાદ આવ્યું કે જ્યારે તે ટ્રેનમાં હોય છે ત્યારે નજીકના વૃક્ષો તથા ઇમારતો પાછળની દિશામાં ખસતા જણાય છે જો તારાઓ પૂર્વથી પશ્ચિમ જતાં હોય તો શું તેનો અર્થ એ થયો કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે હવે મને સમજાયું કે શા માટે સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો જણાય છે કારણ કે પૃથ્વી તેની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે મારા દાદાએ મને કીધું હતું કે આકાશમાં એક તારો એવો છે જે જરા પણ ખસતો નથી આવું કઈ રીતે શક્ય છે તારાઓ ધ સ્ટાર્સ બીજા કયા પદાર્થો રાત્રિ આકાશમાં તમે જુઓ છો આકાશમાં મોટી સંખ્યામાં તારાઓ આવેલા છે અંધારી રાત્રે મોટા શહેરથી કોઈ દૂરના સ્થળેથી તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો શું બધા તારાઓ સમાન તેજસ્વી છે શું બધા તારાઓ સમાન રંગ ધરાવે છે હકીકતમાં તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે સૂર્ય પણ એક તારો જ છે બીજા બધા તારાઓ કરતાં તે શા માટે આટલો વિશાળ દેખાય છે તમારી નજીક મૂકેલો ફૂટબોલ મોટો દેખાય કે તમારાથી સો મીટર દૂર મૂકેલો ફૂટબોલ તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે સૂર્ય એ પૃથ્વીથી લગભગ એકસો પચાસ મિલિયન કિલોમીટર દૂર આવેલો છે તે પછીનો નજીકનો તારો આલ્ફા સેન્ટોરી છે જે પૃથ્વીથી ચાર શૂન્ય 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 કિલોમીટર દૂર આવેલો છે શું તમે આ અંતરને કિલોમીટરમાં સરળતાથી વાંચી શક્યા કેટલાક તારાઓ તો આનાથી પણ દૂર છે આટલા મોટા અંતરને દર્શાવવા માટે બીજો એક એકમ પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ ઇયર વપરાય છે તે પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલું અંતર છે યાદ રાખો કે પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડે ત્રણ લાખ કિલોમીટર છે એટલે સૂર્યના પૃથ્વીથી અંતરને આઠ પ્રકાશ મિનિટ જેટલું કહી શકાય આલ્ફા સેન્ટોરીનું અંતર ચાર પોઈન્ટ ત્રણ પ્રકાશ વર્ષ જેટલું છે જો પ્રકાશને તારાઓથી આપણા સુધી પહોંચતા વર્ષો લાગતા હોય તો મને આશ્ચર્ય થાય છે કે જ્યારે આપણે તારાઓ જોઈએ છે ત્યારે આપણે ભૂતકાળમાં જોઈએ છીએ મારે એ જાણવું છે કે આપણે શા માટે તારાઓને દિવસે જોઈ શકતા નથી શા માટે તે ફક્ત રાત્રે જ દ્રશ્યમાન થાય છે હકીકતમાં તારાઓ તો દિવસ દરમિયાન પણ હાજર તો હોય જ છે જોકે તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે તે દેખાતા નથી આકાશમાં લગભગ બે કલાક કેટલાક અગ્રગણ્ય તારાઓ કે તારાઓના જૂથનું નિરીક્ષણ કરો તમે શું નોંધ્યું શું તમે તારાઓના સ્થાનમાં કોઈ ફેરફાર તમને જણાશે કે તારાઓ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતા હોય છે જે તારો સાંજે પૂર્વમાં ઉગ્યો હોય તે વહેલી સવારે પશ્ચિમમાં આથમે છે શા માટે તારાઓ પૂર્વથી પશ્ચિમમાં ખસતા દેખાય છે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ પાંચ એક છત્રી લઈને તેને ખોલી નાખો સફેદ કાગળના લગભગ દસ પંદર તારાઓ બનાવો એક તારાને છત્રીના વચ્ચેના સળિયાના સ્થાને લગાવો અને બાકીના તારાને કાપડ પર છત્રીના તારના છેડા તરફ લગાવો હવે છત્રીના વચ્ચેના હાથાને પકડીને ગોળ ફેરવો કોઈ એવો તારો છે જે ખસતો ન હોય તેવું લાગતું હોય એ તારો ક્યાં આવેલો છે જો પૃથ્વીના ભ્રમણની ધરી જ્યાં આકાશ સાથે મળી હોય ત્યાં કોઈ તારો આવેલો હોય તો શું એ તારો પણ સ્થિર જ હશે હકીકતમાં ધ્રુવના તારા નામનો એક તારો છે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે તે ખસતો જણાતો નથી નક્ષત્રો કોન્સ્ટલેશન્સ થોડીવાર સુધી આકાશ તરફ જુઓ શું તમને આકૃતિ સત્તર પોઈન્ટ અગિયાર ની માફક તેઓ કોઈ ચોક્કસ આકાર આકાર રચતા હોય તેવું લાગે છે છે તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ બનાવે તેને નક્ષત્રો કહે છે નક્ષત્રો પ્રાચીન લોકો દ્વારા આકાશના તારાઓને ઓળખવા માટે ઘડાયા હતા નક્ષત્રોના આકાર લોકોને પરિચિત આકારો જેવા દેખાય છે આકાશમાં રાત્રે કેટલાક નક્ષત્રોને તમે સહેલાઈથી ઓળખી શકો છો આ માટે તમે એ જાણતા હોવા જોઈએ કે કોઈ ચોક્કસ નક્ષત્ર કેવું દેખાય છે તથા તેના માટે આકાશમાં કઈ તરફ નિરીક્ષણ ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષી છે તેને બિગ ડીપર ધ ગ્રેટ બિયર કે સપ્તર્ષી પણ કહે છે આ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય તારાઓ હોય છે તે એક મોટા કડછા એટલે કે ચમચો કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધરાવે છે તેમાં ત્રણ તારાઓ તેના હાથવામાં અને ચાર તેના વાટકામાં ગોઠવેલા હોય તેવું દેખાય છે પ્રવૃત્તિ સત્તર છ આ નક્ષત્રને થોડા કલાક સુધી જુઓ તમને તેના આકારમાં કોઈ ફેરફાર દેખાયો તેના સ્થાનમાં કોઈ ફેરફાર દેખાયો તમે જોશો કે નક્ષત્રનો આકાર બદલાતો નથી તમે એ પણ જાણશો કે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું દેખાય છે મેં સાંભળ્યું છે કે આપણે સપ્તઋષિની મદદથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકીએ છીએ પ્રવૃત્તિ સત્તર આ પ્રવૃત્તિ ઉનાળામાં ચોખ્ખા ચંદ્રરહિત આકાશમાં રાત્રે અંદાજે નવ વાગે કરવી જોઈએ આકાશના ઉત્તર દિશા તરફના ભાગ તરફ જુઓ અને સપ્તર્ષી ઓળખી કાઢો તમે તમારા કુટુંબના કોઈ વડીલની મદદ લઈ શકો સપ્તર્ષિના છેડે આવેલા બે તારા તરફ જુઓ આકૃતિ સત્તર પોઈન્ટ આ તારામાંથી પસાર થતી એક સીધી રેખાની કલ્પના કરો આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારો બે તારા વચ્ચેના અંતરથી લગભગ પાંચ ગણા અંતર જેટલી આ રેખા એવા તારા તરફ લઈ જશે કે બહુ તેજસ્વી નથી તે ધ્રુવનો તારો છે થોડી વાર માટે ધ્રુવના તારાનું નિરીક્ષણ કરો નોંધો કે જે રીતે અન્ય તારા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે ધ્રુવનો તારો જરા પણ ખસતો નથી પ્રવૃત્તિ સત્તર પોઈન્ટ આઠ ઉનાળાની રાત્રિ દરમિયાન સપ્તર્ષિને ત્રણ ચાર કલાકના અંતરે નિહાળો દરેક વખતે ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરો શું સપ્તર્ષિ પૂર્વથી પશ્ચિમ તરફ ખસતું જણાય છે શું તે ધ્રુવના તારાની આસપાસ ફરતું દેખાય છે આકૃતિ સત્તર પોઈન્ટ ચૌદ સાથે તમારા અવલોકનની સરખામણી કરો હકીકતમાં બધા જ તારાઓ ધ્રુવના તારાની આસપાસ ભ્રમણ કરતા દેખાય છે એ નોંધ રાખો કે દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો દેખાતો નથી કેટલાક ઉત્તરના નક્ષત્રો જેવા કે સપ્તર્ષિ દક્ષિણ ગોળાર્ધમાં કોઈક સ્થળેથી દેખાતા નથી મૃગ શીર્ષ ઓરિયોન એ બીજું એક જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે દેખાય છે તે આકાશમાં દેખાતા અદભુત નક્ષત્રોમાંનો એક છે તેમાં પણ કે આઠ તેજસ્વી તારા હોય છે મૃગ શીર્ષને વ્યાધ હન્ટર પણ કહે છે વચ્ચેના ત્રણ તારા વ્યાધ શિકારીના પટ્ટા દર્શાવે છે ચાર તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે વ્યાદ કે જે સૌથી તેજસ્વી તારો છે તે મૃગશીર્ષની નજીક આવેલો છે સ્થાન નક્કી કરવા માટે મૃગશીર્ષના વચ્ચેના ત્રણ તારામાંથી પસાર થતી હોય એવી એક રેખાની કલ્પના કરો આ રેખાની સાથે પૂર્વ તરફ નજર કરો આ રેખા તમને એક ખૂબ જ તેજસ્વી તારા તરફ લઈ જશે તે વ્યાધ સાયરસ છે શર્મિષ્ઠા કાસિયોપિયા ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર છે તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે તે વિકૃત થયેલા અક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાય છે તમે જાણતા હતા નક્ષત્રમાં પાંચ દસ તારાઓ નથી હોતા તેમાં મોટી સંખ્યામાં તારાઓ હોય છે જો કે ખુલ્લી આંખે આપણે ફક્ત તેજસ્વી તારાઓ જ જોઈ શકીએ છીએ બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે છે તે સમાન અંતરે હોતા નથી તેઓ ફક્ત દ્રષ્ટિની એક સીધી રેખામાં